તો ની વાત કરીએ તમને અગર ખ્યાલ હશે તો પાછલા અઠવાડિયામાં જ આપણે જોયું હતું કે કંપનીમાં બ્લોક ડીલ થઈ હતી અને આ બ્લોક બ્લોકડીલમાં વેચનારી જે એન્ટિટીઝ હતી તે સોફ્ટ બેન્કની એન્ટિટીઝ હતી જે પેટીએમમાં સૌથી મોટો રોકાણકારક છે ઓબ્વિયસલી તમે જુઓ તો ઈ જે બ્લોક ડીલ થઈ હતી એ પાંચસો પંચાવનથી પાંચસો સાહીઠના લેવલ્સ પર થઈ હતી અને સાત આઠ ટકાના ડિસ્કાઉન્ટ પર થઈ હતી અને ત્યારબાદ જે ફંડ્સ એ ખરીદ્યા છે ડીલિંગ રૂમ્સનું કહેવું છે કે એ જ ફંડ્સ આજે વેચવાલી કરી રહ્યા છે કારણ કે સ્ટોકમાં મોમેન્ટમ નથી બની રહ્યું બીજી બજારમાં રૂમર એ છે કે જે અલીબાબા છે જેની બે એન્ટિટીઝમાં સ્ટેક છે એક તો એ એન્ટી ફાઇનાન્શિયલ જ્યાં લગભગ ચોવીસ ટકાથી થોડોક વધારે હિસ્સો છે અને અલીબાબાનો ડિરેક્ટલી લગભગ સવા છ ટકાનો સ્ટેક છે તો આ એન્ટિટીઝ બી કદાચ વેચાણ માટે પેટીએમના શેર્સના વેચાણ માટે આગળ આવે તેવી વાતો છે તો તમે એમ જુઓ તો જે મોટા રોકાણકારો છે પેટીએમમાં તેઓ પોતાના શેર વેચી રહ્યા છે ઘણા બધા જે ઇન્વેસ્ટર્સ છે તે બે હજાર એકવીસોમાં જ્યારે લિસ્ટિંગ થયું હતું ત્યારે બી શેર્સમાં રોકાણ કર્યા છે આઈપીઓમાં રોકાણ કર્યું છે તેમનું બી કદાચ આ લેવલ ઉપર સ્ટોપલોસ તમને જોવા મળી રહ્યું છે તો એક સ્ટોક જે આઈપીઓ પ્રાઇસથી લગભગ પિંચોતેર ટકા નીચે છે સિત્તેર ટકા નીચે છે અને અહીંયાથી બી તમને પેન જોવા મળી રહ્યું છે તો ઘણા બધા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ અહીંયા વેચવાલી કરી રહ્યા છે ઘણા બધા એચએનઆઈઝ અહીંયા વેચવાલી કરી રહ્યા છે અને કદાચ આજ કારણ છે કે આ સ્ટોકમાં દબાણ ફર્ધર એક્સપેક્ટેડ છે